પ્રકરણ 8 આવેગો અને લાગણીઓ 1 સૃષ્ટિ રચનામાં આપણે આવેગોની સૃષ્ટિનો વિચાર કરી રહ્યા છીએ. પૂર્વ પ્રકરણમાં સૃષ્ટિના સાતત્યને ચાલુ રાખવા રચનારે એવી રચના કરી કે નર માદામાં પ્રચંડ કામાવેગ વંટોળિયાની માફક ઉત્પન્ન થાય, તે એટલો પ્રચંડ કે ડાહ્યો અને શાણો માણસ પણ સુધબુધ ભાન વિવેક ભૂલીને વ્યાકુળ વ્યાકુળ થઈ જાય. ખરેખર તો કામના વંટોળિયા આગળ કોઈ ડાહ્યો કે શાણો છે જ નહીં, લગભગ બધા જ પામર છે. સૃષ્ટિની પરંપરા ચાલુ રાખવા આ પ્રચંડ આવેગ જરૂરી હતો. આ આવેગ મિત્ર પણ છે અને શત્રુ પણ છે. જો તેનું યોગ્ય આયોજન તથા વ્યવસ્થા કરી હોય તો મિત્ર છે, પણ જો તેવું ન કરી શકાયું તો તેથી મોટો કોઈ શત્રુ નથી. પ્રત્યેક શક્તિ સદુપયોગથી જ કલ્યાણકારી બને છે. દુરુપયોગ અથવા પ્રતિઉપયોગ વિનાશ જ નોતરે છે. સંયમમાં નિયંત્રણ છે, અસંયમમાં સ્વચ્છંદતા છે, અને માત્ર નિગ્રહમાં ગુંગળામણ થઈને વિસ્ફોટ છે. પ્રથમ માર્ગ કલ્યાણ માર્ગ છે, મિત્ર માર્ગ છે. બીજો માર્ગ શત્રુ માર્ગ છે અને ત્રીજો માર્ગ વિદ્રોહ માર્ગ છે. પણ જીવન સાથે માત્ર આવેગો જ જડાયેલા નથી, આવેગોની સાથે લાગણીઓ પણ જડાયેલી છે. એક માણસને તીવ્ર ભૂખ લાગી છે અને ખાઉં ખાઉં કરી રહ્યો છે, તે આવેગ છે. પણ તે અમુક જ માણસના હાથની રસોઈ જમવા માંગે છે, તે લાગણીઓ છે. રસોઈના સ્વાદ કરતાં પણ નિશ્ચિત માણસની બનાવેલી કે પીરસેલી રસોઈમાં જે વિશિષ્ટ સ્વાદ આવે છે, તે લાગણીનો સ્વાદ છે. કામની બાબતમાં જેમ માનવજાત પશુ પંખીઓથી જુદી પડે છે, પશુ પંખીઓ વગેરે માત્ર નિર્ધારિત સમય પૂરતા જ કામાતુર થતા હોય છે, જ્યારે માનવ 12 મહિના આવી દશા ભોગવતો હોય છે, તેવી જ રીતે લાગણીઓના ક્ષેત્રમાં પણ તેને અસાધારણ તીવ્રતા રહેતી હોય છે. કામાતુર પશુ કોઈ પણ પશુ સાથે તૃપ્તિ અનુભવી શકે છે, પણ માણસને પોતાના માન્ય કરેલા માણસની જ અપેક્ષા રહે છે. એવા ઘણા દંપતી જોવા મળશે જે લગ્નથી જોડાયેલા હોવા છતાં હૃદયથી એકબીજાને સ્વીકારી શકતા નથી, કારણ કે તેમની લાગણીઓ મળતી નથી, ક્યાંક બીજે મળેલી છે, એટલે મન મળી શકતા નથી. સૃષ્ટિકર્તાએ કેવી ગજબની લાગણીઓ બનાવી છે! ગમો અને અણગમો આ લાગણીઓથી જન્મ લેતો હોય છે. બુદ્ધિની ગૂંચો ઉકેલવી કઠિન નથી, પણ લાગણીઓની ગૂંચો ઉકેલવી અત્યંત કઠિન છે. જીવન શારીરિક સંઘર્ષમાં વીતે છે, બૌદ્ધિક દલીલબાજીઓમાં વીતે છે, પણ સૌથી પ્રબળ સંઘર્ષ તો લાગણીઓની દુનિયામાં ચાલતો હોય છે. લાગણીઓનું ગણિત બુદ્ધિથી પરનું ગણિત છે. બુદ્ધિવાદની રોશની ઘણીવાર લાગણીઓની દુનિયાને અજવાળી નથી શકતી. એક મિલ માલિકની પત્ની પોતાના બાળકો સાથે પતિને, બંગલાને, મિલકતને, પ્રતિષ્ઠાને, સ્વજનોને તર છોડીને વિધર્મી ડ્રાઈવર સાથે ઝૂંપડામાં રહેવા ચાલી જાય છે અને સમજાવવા છતાં પાછી નથી આવતી. તેનું એકમાત્ર કારણ લાગણીઓ છે. હા, ભલે તે આંધળી લાગણીઓ હોય, ભલે તે બરબાદ કરી નાખનારી લાગણીઓ હોય, પણ આ વાસ્તવિકતા છે. માનવજાત માટે તે ભયંકર પ્રશ્નો ઊભા કરી મૂકે છે. હત્યા, આત્મહત્યા, ખૂનામરકી, પાગલપણું, આ બધું આ લાગણીઓના કારણે બનતું હોય છે. જો આ લાગણીઓ ન હોત પછી ભલે ને આવેગો આવ્યા કરે. અર્ધા મશીનની માફક માણસ ગમે ત્યાંથી આવેગોની તૃપ્તિ કરી લેત. પેટ્રોલ જ પુરાવવું છે ને, ગમે તે પંપથી પુરાવી લીધું, બસ કામ પૂરું થયું. પણ લાગણીઓએ માનવજાતને સર્વોત્તમ ચેતના આપી. અમુક જ પંપનું પેટ્રોલ જોઈએ, બાકીના સોને મળ્યા હોય તો પણ તેની સામે આંખ ઉઘાડીને પણ નથી જોવું. આ લાગણીઓથી પ્રેમગાથાઓ સર્જાય, ભક્તિગાથાઓ તથા શૌર્યગાથાઓ પણ સર્જાય. જો આ બધામાંથી લાગણીઓને બાદ કરો તો કોઈ ગાથા જ ન રહે. ઘણીવાર લાગણી વિનાના આવેગો હોય છે, તો ઘણીવાર લાગણી સહિતના આવેગો હોય છે. 5 વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરનારને કોઈ જ લાગણી નથી, માત્ર આવેગ છે, આંધળો આવેગ. આ વ્યક્તિને દંડ તો મળવો જ જોઈએ, પણ તેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ પણ થવું જોઈએ.
માત્ર દંડવિધાનથી પ્રશ્ન ઉકેલી શકાતો નથી. મહર્ષિ ચાણક્યે પોતાના અર્થશાસ્ત્રમાં વેશ્યાવૃત્તિનું સમર્થન કર્યું છે તે એટલા માટે કે પ્રત્યેક નગરને ગટર તો જોઈએ જ. જો ગટર બંધ કરી દેવાશે તો રાજમાર્ગો ગંદકીથી ઉભરાઈ જશે. આવી જ રીતે પ્રત્યેક પ્રજામાં કેટલાક પ્રમાણમાં એવા માણસો રહેવાના જેમને આવેગોના શમનનું કોઈ સાધન નહીં મળ્યું હોય. આવા માણસો ભડકાયા કૂતરા જેવા થઈને ભદ્ર પ્રજાના જીવનને દૂષિત ન કરે તે માટે રાજનિયંત્રણ સાથે આ વ્યવસ્થા જરૂરી છે. આ માત્ર આવેગોના ઉભરા ઠાલવવાનું સ્થાન છે. ઘણીવાર આવી જ દશા ભદ્ર અને સુખી ગણાતા માણસોના લગ્ન જીવનમાં પણ થતી હોય છે. લાગણી શૂન્ય માત્ર આવેગો પૂરતો જ વ્યવહાર, લાગણીઓની હૂંફ કે ઉષ્મા વિનાના સ્મશાનમાં ભેગા થયેલા શબ જાણે કે સંસાર માંડી બેઠા ન હોય. લાગણીઓનું મૂળ મોહ છે. મોહમાંથી મમત્વ વગેરે ભાવો પેદા થાય છે. ષડ રિપુઓ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સરમાં મોહ પણ શત્રુરૂપે બતાવાયો છે. એટલે ધાર્મિક માણસો લોકોને સતત મોહથી મુક્ત થવાનો ઉપદેશ આપ્યા કરે છે. મને લાગે છે કે મોહને સમગ્રતાથી ન સમજવાના કારણે તેનાથી છૂટવાની વાત કરવામાં આવે છે. સૃષ્ટિ પરંપરા ચાલુ રાખવા જેણે કામની રચના કરી છે તેણે જ રચેલી સૃષ્ટિને જીવાડવા, પોષવા, વધારવા મોહની રચના કરી છે. જેમ કામ તેના સેતુ માટે મંગલમય છે તેમ મોહ પણ એક સીમામાં મંગલમય છે. જો કામ પ્રત્યેક સ્થિતિમાં શત્રુ જ હોય તો લોકો પોતાના માટે અથવા પોતાના બાળકો માટે કામહીનતાની અપેક્ષા રાખે, પ્રાર્થના કરે. પણ જો કોઈને ત્યાં કામહીન બાળક જન્મે તો તેથી તેના મા બાપને દુઃખ જ થાય છે. એટલે કામને માત્ર શત્રુ માનવો તે યોગ્ય નથી. તેને જો તેની સીમામાં રાખી શકાય તો તે મિત્ર પણ છે. આવી જ રીતે મોહ પણ પરમેશ્વરનું માંગલિક વરદાન છે. મોહ આવેગ નથી, લાગણી છે. લાગણીઓનું મુખ્ય કેન્દ્ર છે. આવેગથી રચાયેલી સૃષ્ટિ એટલે બાળક. ગાય, કૂતરી કે ચકલી વગેરે પ્રાણીઓને જુઓ. પોતાના તરતના જન્મેલા બચ્ચા કે ઈંડા પાસેથી તે ભૂખી તરસી હોય તો પણ ખસતી નથી. જેણે બચ્ચાની સૃષ્ટિ કરી છે તે તેનું જતન પણ કરવા માંગે છે, એટલે તેનામાં તીવ્ર લાગણીઓ મૂકી છે. જો આ લાગણીઓ ન હોત તો જન્મેલા બચ્ચાને મૂકીને માં ચાલતી થાત, મારે શું આ દર્શન સ્થિર થયું હોત. પણ માં ચાલતી નથી થતી. બચ્ચા ઉપર દયા કે કૃપા કરવા તે અટકી નથી. પણ પેલા નિર્માતાએ તીવ્ર લાગણીઓ દ્વારા તેને અટકાવી છે. તેની તાકાત નથી કે તે બચ્ચાને પડતું મૂકીને ચાલી જાય. જો આ તીવ્ર લાગણીઓ ન રચાય હોત તો પ્રત્યેક બચ્ચું જન્મીને મરી જાત. પૂર્વે કહ્યું તેમ માનવ જાત આવેગોની માફક લાગણીઓના ક્ષેત્રમાં પણ પશુ પક્ષીઓથી જુદી પડે છે. પશુ પક્ષીઓની લાગણીઓ બચ્ચાના મોટા થવાની સાથે મંદ પડતી પડતી સમાપ્ત થઈ જાય છે. બચ્ચું હરતું ફરતું કે ચરતું કે ઉડતું થયું એટલે લાગણીઓ સમાપ્ત. માનવ જાત માટે લાગણીઓનું સાતત્ય જીવનભર રહે છે. માનવ બાળક મોટું થાય, પરણે, તેના પણ બાળકો થાય, પાછા તે પરણે અને તેના પણ બાળકો થાય, તો પણ વૃદ્ધ માણસોની લાગણીઓ સમાપ્ત થતી નથી. કદાચ આ જ કારણસર વૃદ્ધોને સતત કથાઓ સંભળાવવી પડતી હશે. માણસની લાગણીઓ પશુઓની તુલનામાં ઘણી મોટી તથા સતત રહેનારી છે. એટલે માનવ જાત માટે સૌથી મોટા પ્રશ્નો લાગણીઓમાંથી પેદા થતા રહે છે. માનવ સૌથી વધુ સુખી લાગણીઓથી છે અને સૌથી વધુ દુઃખી પણ લાગણીઓથી છે. કેટલાક અધ્યાત્મવાદીઓ લોકોને એમ સમજાવે છે કે તમામ લાગણીઓને કચરી નાખો, કોઈના પ્રત્યે મમત્વ કે લાગણી ન રાખો. આ લાગણીઓ જ જીવનનું બંધન છે. આવું કહેનારા પણ અંદરથી તો ઈચ્છે છે કે મારા પ્રત્યે લોકોની લાગણીઓ રહે તથા વધે. જો શિષ્યો તથા અનુયાયીઓ ગુરુ પ્રત્યે લાગણીહીન થઈ જાય તો ગુરુઓના દુઃખનો પાર ન રહે. ગુરુઓ પણ ઈચ્છે છે કે એકમાત્ર અમારા પ્રત્યે જ લાગણી ધરાવનારા શિષ્યો અમને મળે. લાગણીઓની ભૂખ ત્યાગી અને રાગી
બંનેને સરખી જ રહેતી હોય છે. લાગણીઓની રચના જો એક પક્ષીય થઈ હોત તો કદાચ તે રસ વિનાની થઈ ગઈ હોત, એટલે રચનાકારે તેને દ્વિમુખી બનાવી દીધી. રાગ અને દ્વેષ મોહમાંથી જન્મેલા આ બે જોડકા સંતાનો છે. એક હોય ત્યાં બીજું હોય જ. બાળકના ઉછેર માટે રાગની તો આવશ્યકતા સમજી શકાય તેવી છે, પણ દ્વેષની રચના કરવાની શી જરૂર હતી એવો પ્રશ્ન થઈ શકે. જરા વિચાર કરીશું તો જણાશે કે રાગ પક્ષની દ્રઢતા માટે ઇતર પક્ષની નિવૃત્તિ જરૂરી છે. આ કામ દ્વેષથી જ થઈ શકે. જે ગાય પોતાના બચ્ચાને નજીક પણ આવવા દેતી નથી, જો બચ્ચું જબરદસ્તીથી નજીક આવે તો લાતો મારે છે. આ ઇતર નિવૃત્તિની પ્રક્રિયા પણ કુદરતજન્ય છે. જો આ પ્રક્રિયા ન હોત તો પણ કદાચ સૃષ્ટિ રચનાનું કાર્ય વ્યવસ્થિત ન થઈ શક્યું હોત. એક બાળકને ઉછેરીને મોટું કરવા માટે માતાને અમાપ ત્યાગ કરવો પડે છે. તેની સહનશક્તિ અમાપ હોય છે. આ બધું બાળક પ્રત્યેના મોહ અને રાગથી જ શક્ય બને છે. જે સ્ત્રી પોતાના બાળક માટે દિવસોના ઉજાગરા કરે છે તથા બધા સુખો જતા કરે છે, તે જ સ્ત્રી પોતાની શોક અથવા અન્ય સ્ત્રીના બાળક માટે આવું નહીં કરી શકે. કદાચ કોઈ કારણસર આવું કરવું પડશે તો તે બહુ જલ્દી થાકી જશે તથા એ ત્રાસમાંથી છૂટવાનો પ્રયત્ન કરશે. પણ સગી માતા કદી થાકતી નથી, તે કદી છૂટવાનો પ્રયત્ન નથી કરતી, કારણ કે તેનો મોહ તેને શક્તિ આપે છે. આવો જ મોહ પિતાને, પતિને, પત્નીને, ભાઈઓને, બહેનોને, પરિવારને, જ્ઞાતિજનોને, સંપ્રદાયોને, રાષ્ટ્રભક્તોને તે સ્થળે હોય છે, જેથી તેઓ પોતપોતાના મોહપાત્રો માટે ઓછા વત્તા પ્રમાણમાં ત્યાગ કરે છે, રક્ષણ કરે છે, પોષણ કરે છે. આ મોહ જ્યારે સ્વાર્થની કાળાશથી સંપૂર્ણ મુક્ત થાય છે ત્યારે તેને શુભ્ર પ્રેમ કહેવાય છે. પ્રેમ એ બીજું કાંઈ નહીં પણ વિશુદ્ધ કરેલો મોહ જ છે. માણસ જેમ જેમ પોતાના મોહને વિશુદ્ધ કરતો જાય, સંસ્કારતો જાય, તેમ તેમ તેની કક્ષા ઉન્નત થતી જાય. તે પશુની સીમાથી માનવ અને મહામાનવ થઈ જાય. મોહ આંધળો હોય છે, એટલે જ બળવાન હોય છે. જો તે દેખતો થાય તો તે પ્રબળ ન રહે. સમજણના પ્રકાશથી મોહને દેખતો કરી શકાય. આવો દેખતો મોહ કૂવામાં પડતા તો બચી જાય, પણ તે ઇતિહાસ ન સર્જી શકે. બહુ તો ખાધું પીધું, રાજ કર્યું, એટલું જ.